जगन्नाथ विषयक एमसीक्यू त्यांथी एमसीक्यूनी चर्चा शुरू करो। एक पछी एक जोड़ाई जाओ। हूँ ना नहीं पाड़ती होने कौन बोली। हाँ बेन, हाँ बोलो बेटा। हाँ मोटे थी अवाज ओछो आवे छे। बोल। जगन्नाथ कया जमानामां थई गया? प्रश्न पूछ्यो एने, हवे जवाब कोईने आप, तारे जवाब नथी आपवानो, वांधो नहीं, जवाब कोई आपो। चलो कया जमानामां थई गया जवाब आपो। अर्वाचीनનો। अर्वाचीन મોગલ જમાનામાં। મોગલ જમાનામાં, મોગલ જમાનો એટલે હવે આની જોડે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જવાની હા। મોગલ જમાનો એટલે કયો જમાનો? મોગલ સલ્તનત। કઈ સલ્તનત કહેવાય? મોગલ સલ્તનત હોને। પછી હવે નેક્સ્ટ બોલો, નેક્સ્ટ બોલો। હા બોલવા માંડવાનું, બોલો નેક્સ્ટ બોલો। એક પછી એક હા બેટા મને ન સંભળાતું। જગન્નાથ ઓકે બરાબર, જવાબ બીજું કોઈ બોલશે ને તો હવે આપણે આ પદ્ધતિ જ રાખો। પ્રશ્ન બોલે છે, જવાબ નથી આપતું, બીજું કોઈ જવાબ આપશે। કોણ બોલશે? એને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ બોલો। તમારી પાસે મટીરિયલ ખુલ્લું છે ને? હા કે ના? મટીરિયલ ખોલીને જવાબ આપતા જાઓ, એ પ્રમાણે તમારે પરીક્ષાની તૈયારી થતી જાય। કઈ જાતિના બ્રાહ્મણ હતા એ કંઈક પૂછે છે એવો પ્રશ્ન? કોઈ નહીં, સારું, જેને પ્રશ્ન પૂછ્યો છે જવાબ આપી દે। ઓકે હવે આગળ નેક્સ્ટ, નેક્સ્ટ જગન્નાથના માતા પિતાનું નામ શું હતું? બરાબર બોલો, બીજા જવાબ આપો। હવે એને પ્રશ્ન કર્યો, એને પ્રશ્ન કર્યો, હા બે જણા ના બોલે, એક જ જણ જગન્નાથ લક્ષ્મી। હા બરાબર, નેક્સ્ટ સવાલ બરાબર છે, જવાબ બરાબર છે। નેક્સ્ટ, માતા પિતાના નામમાં આપણે ઇતિહાસને ધ્યાનમાં રાખવો પડે, બીજું કાંઈ થઈ ના શકે હા ને। નેક્સ્ટ, હા બોલવા માંડવાનું, સવાલો પર આવી જ જવાનું। એક જગન્નાથનું કુટુંબ ક્યાંનું વતની હતું અથવા જગન્નાથ કયા ગામના વતની હતા? સરસ, કોણ જવાબ આપશે, કોણ જવાબ આપશે? આખું બોલો, બરાબર, એ લોકો ક્યાંના વતની હતા? ત્યાંના। પછી નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ, હા પછી એનો જવાબ આપો। એક પછી એક તૈયાર રહો ગર્લ્સ। વારાણસીમાં હા ને, ઓકે ત્યાર પછી નેક્સ્ટ। આ છોકરી જે બોલે છે ને એનો અવાજ નથી આવતો, સ્પષ્ટ અવાજ પકડે, સ્પષ્ટ અવાજ પકડે, નથી બેટા અવાજ આવતો, તારો અવાજ ક્લિયર નથી આવતો, તું પહેલાં અવાજ ક્લિયર કર પછી અંદર આવ। નેક્સ્ટ બોલો બીજું કોઈ। જગન્નાથના પિતાનું નામ શું હતું? એ તો આવી ગયું, પેરુભટ્ટ, પેરમભટ્ટ। સવાલ રિપીટ નહીં કરીએ હા ને, બરોબર બોલો ને। પેલી જે સ્ટુડન્ટ્સ બોલવા માંગે છે એનો અવાજ કપાય છે, નેટવર્ક સરખું પકડે। હા બોલ, નેક્સ્ટ બોલો। આનો પણ અવાજ નથી આવતો, સ્પષ્ટ બોલો। જગન્નાથની પોતાની યુવાવસ્થા ક્યાં પસાર કરી હતી?
બરોબર, જવાબ આપો, કોણ બોલશે? બોલો કોણ બોલશે? જવાબ તમે બોલી દો, કોઈ બોલતું નથી તો. હે? સવાલ ફરી બોલ, મને નથી સંભળાતું. એનો જવાબ શું આવ્યો? બરોબર, નેક્સ્ટ સવાલ બોલો, નેક્સ્ટ સવાલ બોલો, નેક્સ્ટ. હવે જે લોકો બોલે છે ને એ લોકો થોડું સ્પષ્ટ નેટવર્ક પકડે, ક્લિયર બોલે, હા ને? પિતાના ગુરુ પાસે. પેલો જેનો અવાજ કપાતો હતો એ છોકરી આવે બોલવા? બોલતી હતી બરાબર બેટા, નેટવર્કને લીધે અવાજ કપાતો હતો. આવી જાઓ. મેઘા હતી કદાચ, મેઘા તું હતી? હા બોલો, કોણ બોલશે? બોલ, જેનો અવાજ નેટવર્ક પ્રોબ્લેમ હતો ને, આવી જાય, આવી જાઓ. હા બોલ, હા આવ્યો બેટા. આ સવાલ મહત્વનો છે, રાઈટ. બોલો કોના દરબારમાં હતા? એ સોરી, હા કોના દરબારમાં હતા? જવાબ આપો. નિષ્ક્રિય ના થઈ જશો બેટા, આપણે એમસીક્યુ તો વાર્ષિક પરીક્ષા સુધી ધ્યાન રાખવા પડે. કોના દરબારમાં સ્થાન પામેલા હતા? શાહજહાંના દરબારમાં. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન. હવે જુઓ, અહીંયા એક સ્પર્ધાત્મક પરીક્ષાનો સવાલ આવી ગયો, બે સવાલ સ્પર્ધાત્મક પરીક્ષાના આવ્યા. એક પેલો જે જવાબ હતો, એક મિનિટ, હા, જગન્નાથે અભ્યાસ ક્યાં કરેલો? તો વારાણસીમાં. આજે પણ સંસ્કૃત વિભાગ જ નહીં, મોટાભાગની ભાષાઓ માટે વારાણસીની જે કોલેજ છે એ ઉત્તમમાં ઉત્તમ કોલેજ છે. બીજું, હમણાં જે સવાલ કર્યો એ પણ, કે જગન્નાથ શાહજહાંના દરબારમાં સ્થાન પામેલા હતા, તો આ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રશ્નમાં જોડાઈ જશે કે ભારતીય સંસ્કૃતિ અને એનો વિકાસ એ મોટે ભાગે સલ્તનત, જે મોગલ સલ્તનત હતી એ યુગમાં થયો. એ લોકોએ બહુ જ વિકાસ કર્યો અને એની દ્વારા આપણને આપણું સાહિત્ય પ્રાપ્ત થયું. હા, એ વસ્તુ જુદી છે કે એ સમયે ધ્વંસ પણ ઘણું થયું, પણ ધ્વંસ આપણે નથી જોવું, પણ સાથે સાથે એ જોઈએ કે દરબારમાં સ્થાન પામેલા હતા એનો લાભ પણ આપણે લઈ શક્યા અને સંસ્કૃતિનો વિકાસ થયેલો જોવા મળ્યો. કયા સમયમાં? મોગલ સલ્તનતના સમયમાં. નેક્સ્ટ સવાલ બોલો, કોણ બોલશે? નેક્સ્ટ, નેક્સ્ટ બોલો બેટા, ઠંડા નહીં પડી જવાનું, બોલવા માંડવાનું, ફટાફટ ફટાફટ બોલવા માંડો. બરોબર, કયા દેવીની? ત્રિપુરા સુંદરી. હા બરાબર છે. ત્યાર પછી, ત્યાર પછી કયા શહેરમાં ગયા હતા? બોલો બીજા જવાબ આપો, એકબીજા સાથે જોડાઓ. જયપુર, સરસ. પછી નેક્સ્ટ, જગન્નાથ દિલ્હી છોડ્યા પછી ક્યાં ગયા હતા? પણ શેના માટે દિલ્હી છોડ્યા પછી? પ્રશ્ન મને કે કયા પ્રકારનો છે, શેના માટે ગયા હતા? એમ તો મને જવાનું મન થાય, પણ શેના માટે ગયા હતા એવું કંઈ છે? જેણે પ્રશ્ન પૂછ્યો મને જવાબ આપે.
જગન્નાથ દિલ્હી છોડ્યા પછી શેના માટે ક્યાં જવા માગતા હતા? તો આ સવાલ જોઈ લઈએ, પછી ચર્ચામાં લઈએ. હા હા બેટા, હા બેટા, આખું બોલ એટલે હું સમજી શકું, હું તમને સમજાઈ શકું. જગન્નાથ ગ્રંથની રચના માટે ક્યાં ગયા હતા? દિલ્હી છોડ્યા પછી ક્યાં ગયા હતા? તું જવાબ આપ એટલે મને ખ્યાલ આવે. ગ્રંથની રચના માટે. હા ઓકે, આ સવાલ હું જરા જોઈને સમજાવું. હા મને આઈડિયા નથી આવતો એ શું કહી રહી છે. હા ને, નેક્સ્ટ નેક્સ્ટ.